પોઝિટિવ કેસ નોંધાતા માધાપર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયો. માધાપરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયા બાદ જુદા જુદા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. માધાપરમાં 3 કિલોમીટરનો વિસ્તાર કેન્ટોનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 7 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રતિબંધિત ઝોન તરીકે જાહેર કરાયો છે. ગામમાં બિનજરૂરી અવર જવર બંધ કરવામાં આવી છે, તેમજ લોકોએ ખોટી અફવાઓથી દૂર કરવા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું છે. ગઈ રાત્રિ દરમિયાન માધાપરમાં 110 જીઆરડી, 5 નિવૃત્ત આર્મીમેન, 15 સિવિલ ડિફેન્સના જવાનો, 25 એસઆરપી જવાનની પ્લાટૂન બંદોબસ્તમાં જોડાઈ છે. અહીંના માધાપર પોલીસ ચોકી, બસ સ્ટેશન, સીતારામ મડુલી, યક્ષ મંદિર, આરટીઓ વસાહત, ઇન્દ્રધામ સહિતના વિસ્તારોમાં બેરેક રાખીને રસ્તો બંધ કરી દેવાયો છે. પરંતુ કોરોના કેસના પગલે ગામને કેન્ટોનમેન્ટ ઝોન જાહેર કરતા ગ્રામ પંચાયત દ્વારા નવાવાસ, માધાપર, જૂનાવાસ અને વર્ધમાનગર ગામના તમામ ધંધા રોજગાર બંધ રાખવા જણાવાયું છે, જેના કારણે સોમવાર સવારથી જ ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું. જ્યાં સુધી તંત્ર દ્વારા નવી સૂચના જારી ન કરાય ત્યાં સુધી તમામ આવશ્યક ચીજ વસ્તુની દુકાનો તથા ચહલ પહલ પર પાબંદી જાહેર કરાઈ છે. પંચાયત દ્વારા ખાસ ખેડૂતોને પણ ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે, તેમજ ઘરે કામ કરવા આવતા કામદારોને પણ ના પાડી દેવા તાકીદ કરાઈ છે. દર્શક મિત્રો, કચ્છ ટીવી ન્યૂઝની ટીમ આવી છે આજે ભુજના પરાયવા અને પટેલ 24ના મહત્વના ગામ માધાપરમાં, જ્યાં 2 દિવસ પહેલાં કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવેલો છે. સમગ્ર ગામને નાકાબંધી કરી દેવામાં આવી રહી છે અને સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. કોરોના વાયરસની જંગમાં એક એવા તે મકામ પર આવીને ઊભો છે કાફલો કે અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય નગર તરફ. મિત્રો, આપણે નક્કી કરવાનું છે કે કોરોનાની જંગમાં આપણે કઈ રીતે જીત મેળવવાની છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, એટલું જ જરૂરી છે. સમગ્ર તંત્ર દ્વારા કહેવા આપને આપવામાં આવતી સૂચનાઓનું અમલ કરો. માધાપર ગામ આપણી નજર સમક્ષ છે. આખું માધાપર ગામ લોકડાઉન કરી દેવામાં આવેલું છે, સીલ કરી દેવામાં આવેલું છે. માધાપરનો જે આરટીઓ સર્કલ પાસે ત્યાં રસ્તો છે તે પણ બંધ છે. ઝાંસીની રાણીનું જે પુતળું છે તે રસ્તો પણ બંધ છે અને અહીં પોલીસ ચોકી બાજુનો પણ રસ્તો બંધ છે અને બીએસએફ બાજુથી રસ્તો આવે છે એ પણ રસ્તો બંધ છે. સમગ્ર ગામને એક જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની અંદર કેદ કરી દેવામાં આવેલું છે અને ગામની અંદર જ ગામના લોકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે એ રીતે ગામની અંદર એરિયાને વિભાજિત કરવામાં આવેલા છે અને એ રીતે આ જે ક્વોરન્ટાઇન કરાયેલું આખું ગામ છે એ આપણી નજર સામે છે. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ.